હેલો સ્ટુડન્ટ્સ, આપણે સરને 5.7માં આગળ દાખલા કરીએ, એટલે કે દ્વિતીય એકલિંગનો દાખલા કરીએ. અહીંયા એક્ઝામ્પલ આપણા પાસે છે આ 13, ઓકે, એક્ઝામ્પલ 13 સ્વાધ્યાય 5.7નો છે આ. ઓકે, જો y = 3 cos log x + 4 sin log x હોય તો સાબિત કરો કે x² y² + xy1 + y = 0. યસ, છેલ્લા લેક્ચરમાં પણ મેં તમને કીધું હતું દ્વિતીય વિકલિતમાં સામાન્ય રીતે સાબિત કરવાના દાખલા બહુ જ મહત્વના છે અને ઘણી વાર એ પૂછાતા હોય છે આપણે. ઓકે, સો અહીંયા આપણે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. એના સિવાય જ્યારે દ્વિતીય વિકલિત આવે ત્યારે સંકેતો બી ધ્યાન રાખવાનો. અહીંયા છે આ વાય ટુ વાય વન, આ વાય ટુ એટલે કે દ્વિતીય વિકલિત, દ્વિકલિત વિકલિતના અલગ અલગ સંકેતો છે. એટલે આપણે એફ ડબ, જો વાય ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ એક્સ હોય તો દ્વિતીય વિકલિત આપણે ડી ડી સ્ક્વેર વાય અપન ડીએક્સ સ્ક્વેર અથવા તો ડી બાય ડીએક્સ ઓફ ડીવાય બાય ડીએક્સ અથવા તો વાય ટુ અથવા તો વાય ડબલ ડેશ એ રીતે પણ દર્શાવવામાં આવે. અને એ જ રીતે પ્રથમ વિકલિત, જો વાય ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ એક્સ હોય તો પ્રથમ વિકલિતને આપણે એફ ડેશ એક્સ અથવા તો ડીવાય બાય ડીએક્સ અથવા તો વાય વન અથવા તો વાય ડેશ એવા કોઈ પણ સંકેતથી આપણે બતાવી શકીએ. તો અહીંયા આપણે ધ્યાન રાખવાનું કે જ્યારે દાખલામાં જે સંકેતો વાપર્યા હોય એ પ્રમાણે સંકેતોનો આપણે ઉપયોગ કરવાનો, અથવા તો જે તમને ફાવે એ, અને છેલ્લે પછી દાખલા પ્રમાણેના સંકેતો આપણામાં મૂકી દેવાના, એમાં કોઈ જ પ્રોબ્લેમ નથી. ઓકે, ના અહીંયા આપણને આ વાય આપ્યું છે અને એક્સ્ક્વેર વાય ટુ, દેટ મીન્સ એક્સ્ક્વેર ગુણ્યા ડી સ્ક્વેર વાય અપન ડીએક્સ સ્ક્વેર થશે પ્લસ એક્સ વાય વન, વાય વન એટલે કે એક્સ ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ એવું છે. અને પ્લસ વાય એ આપણે સાબિત કરવાનું છે. ઓકે, એટલે અહીંયા આપણે શરૂઆત વાય થી કરવાની અને અહીંયા સેકન્ડ ડેરિવેટિવ સુધીનો છે. અહીંયા મેં તમને બે વસ્તુ કીધી છે, ઘણી વાર સીધે સીધું આ ત્રણે વચ્ચેનો આંતર સંબંધ હોય, એટલે કે વાય ટુ વાય વન અને વાય વચ્ચેનો આંતર સંબંધ હોય, અથવા તો આપણને ઘણી વાર આ ત્રણે વસ્તુ વાય ટુ વાય વન વાય શોધીને છેલ્લે ડાબી બાજુ બરાબર જમણી બાજુ કરી બતાવી, બંનેમાંથી કોઈ પણ એક રીત આપણે વાપરી શકીએ છીએ. યસ, જ્યાં સ્ટ્રેટ હવે થઈ શકતું હોય, આંતર સંબંધ થતો હોય, પ્રયત્ન કરવાનો, થઈ શકે તો આપણે મૂકવાનું હોય. ઓકે, ના એટલે અહીંયા આપણે જોઈએ વાય ઇઝ ઇક્વલ્સ ટુ મારા પાસે 3 કોસ લોગ એક્સ પ્લસ 4 સાઈન લોગ એક્સ છે. ઓકે, ના અહીંયા હવે પહેલા તો યસ દ્વિતીય વિકલિત સુધી પહોંચવા માટે પહેલા આપણે પ્રથમ વિકલિત એટલે કે અહીંયા ડીવાય બાય ડીએક્સ. ઓકે, ડીવાય બાય ડીએક્સ એટલે ડી બાય ડીએક્સ ઓફ જમણી બાજુ 3 કોસ ઓફ લોગ એક્સ પ્લસ 4 સાઈન ઓફ લોગ એક્સ. ઓકે, નાઉ યસ અહીંયા આપણને સંકેત કીધું છે ડીવાય બાય ડીએક્સ, અહીંયા આપણે વાય વન એટલે કે એની જગ્યાએ તમે વાય વન લઈ શકો છો, જે સંકેત પ્રમાણે કરવાનું એ પ્રમાણે તો મૂકતા જવાનું. અહીંયા ડી બાય ડીએક્સ બંને વચ્ચે સરવાળાનો સંબંધ છે, ડી બાય ડીએક્સ ઓફ 3 કોસ લોગ એક્સ, 3 અચળ છે એટલે બહાર આવી જશે, બાકી મારા પાસે રહેશે ડી બાય ડીએક્સ ઓફ કોસ ઓફ લોગ એક્સ, ડી બાય ડીએક્સ ઓફ કોસ ઓફ લોગ એક્સ. ઓકે, ના એ જ રીતે અહીંયા 4 અચળ છે બહાર આવી જશે, અને અહીંયા ડી બાય ડીએક્સ ઓફ સાઈન ઓફ લોગ એક્સ. Now, mate anya. Y1 is equals to 3. Yeah, d by dx of cos of log x. Anya. Banu vide cos chel. Minus sine of log x into d by dx of log x. Eje tenya. 4. બારનું વિધેય પ્રમાણિત રૂપ નથી, પણ બારનું વિધેય સાઈન છે, સાઈન નું કોસ લઈએ, કોસ ઓફ લોગ એક્સ ઇન્ટુ ડી બાય ડીએક્સ ઓફ લોગ એક્સ. ઓકે, માટે વાય વન અહીંયા માઇનસ 3 સાઈન ઓફ લોગ એક્સ, ડી બાય ડીએક્સ ઓફ લોગ એક્સ પ્રમાણિત રૂપ છે આપણા પાસે, એટલે 1 અપન એક્સ પ્લસ 4 કોસ ઓફ log x into d by dx of log x આપણે પ્રમાણિત રૂપ લઈએ 1 by x. અહીંયા આપણે લખી શકીએ માટે y1 is equals to yes x છે એટલે x બને માં લસાઅ નીકળશે, તો -3 sin of
log x plus 4 cos of log x छेद में अपना पास है x। અહીંયા તમે u by v પ્રમાણે કરવા ચાહો તો એ પણ કરી શકો છો, અથવા તો આ x ને તમે ડાબી બાજુ જેને તમે u by v કરવાનું જરૂર ના પડે તો અહીં તમે x ને ડાબી બાજુ લઈ જાઓ, તો એ માટે x y1 is equals to minus 3 sin log of x plus 4 cos of log of x। Okay, now, yes, अब हमने एक समीकरण मिलियो, पर अपने क्या सुनी जवानों से y2 द्वितीय विकलित सुनी जवानों से द्वितीय विकलित करो, लेकिन प्रथम विकलित तो पाशो में विकलित करिए इन द्वितीय विकलित आपने ky। ओके, तो नाउ यहां आपने यस आ एक समीकरण मिली गयो, यस समीकरण 1 नो बनने बाजू x ने सापेक्ष विकलित करता। ओके, અહીંયા બંને બાજુ x ને સાપેક્ષ આપણે વિકલન કરવાનું છે। ઓકે, તો અહીંયા d by dx of x into y1 is equals to d by dx of minus 3 sin of log x plus 4 cos of log x। ઓકે, now d by dx of x into y1 એટલે અહીંયા આપણને બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે। ઓકે, અહીંયા ગુણાકારનો સંબંધ છે એટલે અહીંયા યુ ઇન્ટુ વી, યુ ઇન્ટુ વી માં આપણે યુ ઇન્ટુ વી ડેશ પ્લસ યુ સોરી યુ ડેશ પ્લસ યુ ડેશ ઇન્ટુ વી પ્લસ યુ ઇન્ટુ વી ડેશ, એના પ્રમાણે અહીંયા આ યુ થશે ને આ વી થશે, એટલે અહીંયા આપણે ડી બાય ડીએક્સ ઓફ એક્સ ઇન્ટુ વાય વન પ્લસ એક્સ ઇન્ટુ d by dx of y1 is equals to જમણી બાજુ, યસ અહીંયા આપણે કર્યું છે એટલે પાછો આ રીતનું આપણે કરવાની જરૂર નથી, ડાયરેક્ટ પદ મૂકશો તો એ વાંધો નથી, માઇનસ 3 અચળ છે બહાર આવી ગયા, d by dx of sin log x અહીંયા બહાર sin છે એટલે sin નું cos એટલે માઇનસ 3 cos of log x into d by dx of log x plus અહીંયા d by dx of 4 cos log x છે, અહીંયા 4 4 તો અચળ છે બહાર આવી જશે, cos નું વિકલ બહાર નું છે વિધે cos છે એટલે એનું cos નું sin એટલે minus sin of log x into d by dx of log x। ઓકે, now અહીંયા d by dx of x એટલે આપણને 1 થઈ જાય, 1 into y1 plus x, yes d by dx of y1 actually y1 બરાબર શું છે તો dy by dx એટલે d by dx of dy by dx એટલે કે આ d square y by dx square એટલે અહીંયા જે આપણે વાપરવાનું સંકેત કયો સંકેત વાપરવાનો છે y2 એટલે એકચ્યુઅલી આ દ્વિતીય વિકલિત છે આ x into y2 થશે। ઓકે, અને અહીંયા minus 3 cos log x into d by dx of log x એટલે 1 upon x સોરી અહીંયા માઇનસ થશે માઇનસ 4 sin of log x into 1 by x માટે અહીંયા ડાબી બાજુ હવે xy2 plus y1 અને અહીંયા યસ x લસાઅ નીકળ ઉપર માઇનસ 3 cos of log x માઇનસ 4 sin of log x માટે x ને આપણે ડાબી બાજુ લઈ આવીશું તો x square y2 plus xy1 માઇનસ સામાન્ય કાઢીશું તો કૌંસમાં 3 cos log x plus 4 sin log x, now 3 cos log x plus 4 sin log x શું છે તો 3 cos log x plus 4 sin log x બીજું કંઈ નથી y, એની જગ્યા આપણે y મૂકી દઈએ એટલે માટે અહીંયા x square y2 plus xy1 is equals to minus y અને આપણે ડાબી બાજુ લઈ આવીએ તો x square y2 plus xy1 plus y is equals to 0 જે આપણે સાબિત કરવાનું છે, x square y2 plus xy1 plus y is equals to 0 એ આપણે સાબિત કરવાનું છે, યસ આ રીતે તમે આ વસ્તુ ગણી શકો છો, આ જસ્ટ આ ઇમ્પોર્ટન્ટ દાખલા છે, આ રીતે દાખલા બહુ જ વખત પૂછાય છે એટલે ધ્યાનમાં રાખવાના છે,
આ દાખલા હું તમને ગણાવીશ, પણ આજે ગણાવું છું મુકા 5.7 માંથી, એ તમારે પાછા ગણીને મને બતાવવાના છે. ભલે હું અહીંયા બોર્ડ પર બતાવું છું, તમે સાથે ગણો પણ છો, છતાંય તમારે આ વસ્તુ પાછા ગણીને બતાવવાના છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ દાખલા છે, એક જસ્ટ ચોક્કસ રીતે આગળ વધતા હોય છે એટલે જવાબ આવતા હોય છે. ઓકે, સો આની પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી છે. ઓકે, યસ, સમજાઈ ગયું હશે આ બધી વસ્તુ. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. યસ સ્ટુડન્ટ્સ, એક આ દાખલો જોઈ લઈએ. જો વાય ઇઝ ઇક્વલ્સ ટુ એ ઇરેસ ટુ એમ એક્સ પ્લસ બી ઇરેસ ટુ એન એક્સ હોય તો સાબિત કરો કે ડી સ્ક્વેર વાય અપન ડીએક્સ સ્ક્વેર માઇનસ એમ પ્લસ એન ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ પ્લસ એમ એન વાય ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો. અહીંયા આપણે સંકેત જોવાનું, ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર આપણે ડીવાય, એટલે કે અહીંયા આપણે જે આ દ્વિતીય વિકલ્પના છે જે આગળ દાખલામાં આપણે વાય ટુ વપરાયો હતો એની જગ્યાએ વાય વન, જે સરસ થોડું ધ્યાન રાખવાનું હોય છે. સંકેતોમાં ફેરફાર થાય તો આપણને એમાં કન્ફ્યુઝ થવાનું નહીં, આ બધા સંકેત માત્ર જ છે. અહીંયા અલ્ટિમેટલી આપણે આ સાબિત કરવાનું છે, એટલે અહીંયા દ્વિતીય વિકલિત સુધી સાબિત કરવાનું છે. એટલે દ્વિતીય વિકલિત માટે આપણે વાય આપેલું છે, પ્રથમ દ્વિતીય વિકલિત શોધવાનું. દ્વિતીય વિકલિત શોધતા જો આ ત્રણેય વચ્ચે આંતર સંબંધ મળી જાય છે તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ જો આ બધાના વચ્ચેનો સંબંધ નથી જોડાવ, જે આગળના એક્ઝામ્પલમાં વાય ટુ વાય વન અને વાય વચ્ચેનો સંબંધ આપણને તરત મળી ગયો. ઓકે, પણ જ્યાં ના મળે તો ત્યાં બીજું કઈ નહીં, ડાબી બાજુ બરાબર આ લઈને આપણે ઝીરો એવું સાબિત કરીને બતાવ્યું તો પણ વાંધો નથી. ઓકે, એટલે અહીંયા આપણે દ્વિતીય વિકલ શોધવાનું છે, શરૂઆત કરીશું વાય થી. વાય ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા એ ઈ રેસ ટુ એમ એક્સ પ્લસ બી ઈ રેસ ટુ એન એક્સ. ઓકે, ના પહેલા આપણે પ્રથમ વિકલ એટલે કે ડીવાય બાય ડીએક્સ. ઓકે, તો ડી બાય ડીએક્સ ઓફ એ e raised to mx plus b e raised to nx. Okay, mate dy by dx is equals to, yeah, d by dx of, yes, banne vache sarvana samban chhe, એટલે અહીંયા વિકલિત આપણે છોટા કરીશું, પણ ડી બાય ડીએક્સ ઓફ એ ઇન્ટુ ઈ રેસ ટુ એમ એક્સ છે, તો અહીંયા એ અચળ છે એટલે બહાર આવી જશે, અને ડી બાય ડીએક્સ ઓફ ઈ રેસ ટુ એમ એક્સ છેલ્લું ઈની ઘાત વાળું આપણે વિકલિત છે, એટલે અહીંયા ઈ રેસ ટુ mx into d by dx of mx. Okay, now a chain rule. આપણો પાસે જે પ્રમેય રૂપ છે એ e raised to x છે, જ્યારે અહીંયા e raised to x ની જગ્યાએ e raised to mx, x ની જગ્યાએ ms છે, તો પ્રથમ વખતે mx ને x સમજીને અહીંયા લખ્યું, અને પછી અહીંયા અગેન એના સાકરણ નિયમ પ્રમાણે d by dx of mx કર્યું છે, પ્લસ એ જ રીતે d by dx of b into e raised to nx. અહીંયા b અચળ છે એટલે અહીંયા બહાર આવી જશે, અને ડી બાય ડીએક્સ ઓફ ઈ રેસ ટુ એન એક્સ, એટલે આ જે લખ્યું એ પ્રમાણે ઈ રેસ ટુ એન એક્સ ઇન્ટુ ડી બાય ડીએક્સ ઓફ એમ એક્સ. ઓકે, માટે અહીંયા ડી વાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એ ઈ રેસ ટુ એમ એક્સ ઇન્ટુ ડી બાય ડીએક્સ ઓફ એમ એક્સ, એમ અચળ છે બહાર આવી જશે, અને ડી બાય ડીએક્સ ઓફ એક્સ એટલે આપણને વન, એ જ રીતે અહીંયા બી e raised to nx. okay, d by dx of nx and અચળ છે એટલે બહાર આવી જાય, અને d by dx of x એટલે આપણને 1 મળશે. ઓકે, અને થોડું આપણે વ્યવસ્થિત લખી નાખીએ, અહીંયા dy by dx વ્યવસ્થિત એટલે કે અચળને આપણે ભેગા કરી નાખીએ છીએ. ઓકે, એટલે અહીંયા આપણા પાસે આવશે m into a e raised to mx plus અહીંયા n into b e raised to nx. okay, now આપણા પાસે dy by dx મળ્યું. okay, now અને આપણે પરિણામ એક કહીએ. yes, હવે આપણે અલ્ટિમેટલી દ્વિતીય વિકલિત સુધી જવાનું છે, એટલે પાછું આનું x ને સાપેક્ષ વિકલિત કરીશ. okay, નહીં લખશો ને ડાયરેક્ટ આનું dy by dx કરશો તો પણ ચાલશે. okay, હવે d by dx of dy by dx is equals to d by dx of m into a into e raised to mx plus n into b into e raised to nx. okay, yes, આ આપણા પાસે થઈ ગયું d square y by dx square. okay, now
yes અહીં d by dx of m બંને વચ્ચે સરવાળાનો સંબંધ છે એટલે અહીંયા વિકલન આપણે છૂટું કરવાનું છે પ્રથમ પદમાં m અને a અચળ ગુણાંક છે એટલે m અને a બહાર આવી ગયા d by dx of e raised to mx એટલે e raised to mx into d by dx of mx આગળ જે કર્યું છે એ પ્રમાણે જ પ્લસ અહીંયા n અને b અચળ છે અને d by dx of e raised to nx એટલે e raised to nx into d by dx of nx okay now અહીંયા distributed by upon dx square okay is equals to અહીંયા m into a e raised to mx એ વસ્તુ આપણે જોઈએ yes d by dx m અચળ છે એટલે અહીંયા 12 આવી જાય અને d by dx of x એટલે 1 પ્લસ એ જ રીતે અહીંયા પણ n into b yes e raised to nx d by dx of nx એ અચળ છે એટલે 12 અને d by dx of x 1 આપણને મળશે માટે અહીંયા d square y upon dx square is equals to m square a e raised to mx plus અહીંયા n square b e raised to nx yes આ વસ્તુ લખાશે આપણા પાસે d square y by dx square okay now અહીંયા આપણે d square y by dx square આવ્યું એમાં dy by dx નું કોઈ પદ એમની વચ્ચે કોઈ સંબંધ જળવાય એવું પદ મળતું નથી કારણ કે dy by dx શું છે તો m a e raised to mx plus n b e raised to nx એવું કોઈ પદ અહીંયા આવતું નથી એટલે ડાયરેક્ટ આ બધાનો વચ્ચેનો સંબંધ મળે એવો નથી તો અહીંયા આપણે ડાબી બાજુ બરાબર જમણી બાજુ એ આપણે લઈ શક્યા આ dy by dx મળ્યું અને આ આપણે શોધ્યું d square y by dx square ઓકે નાઉ હવે અહીંયા ડાબી બાજુ બરાબર શું છે મારા પાસે d square y upon dx square minus m plus n into dy by dx plus m n into y yes હવે આપણે ત્રણે કિંમતો મૂકીએ આ d square y by dx square ની કિંમત આ dy by dx ની કિંમત અને y ની કિંમત આ બધી જ કિંમત આપણે અહીંયા મૂકીએ તો આપણને અહીંયા મળશે n square a e raised to mx plus n square b into e raised to nx plus sorry minus m plus n into dy by dx dy by dx માં આપણા પાસે શું છે yes m a e raised to mx plus n b e raised to nx okay plus mn into y માં જે છે એ વસ્તુ આપણે મૂકીએ એટલે અહીંયા a e raised to mx plus b e raised to nx yes હવે આપણે બધું જ વિસ્તરણ કરી નાખીએ તો n square a e raised to mx plus n square b e raised to nx minus m ને આના વડે ગુણીશ એટલે minus m square a e raised to mx થશે minus mn b e raised to nx yes બીજું પદ n ને ગુણીશ તો minus mn a raised to a e raised to mx a મળશે અને બીજું minus n square b e raised to nx plus અહીંયા m n a e raised to mx plus m n b e raised to nx yes હવે આપણે જોઈએ તો n square a e raised to mx minus m square a into e raised to mx that plus minus આ બંને કટ થઈ ગયા n square b e raised to x minus આ બે કટ થઈ ગયા અહીંયા mn b e raised to x yes આ રહ્યું એ જ રીતે mn a yes આ બી કટ બધા જ પદો કટ થઈ ગયા બરાબર 0 બરાબર જવાબ અહીંયા આના બરાબર જવાબ પરિણામ મળી જાય છે આપણે છેલ્લે સ્ટેટમેન્ટ લખવાનું માને d square y by dx square minus m plus n into dy by dx plus mny is equals to 0 એ તો આપણે પરિણામ લખી શકીએ છીએ યસ
દાખલા સાહેબ થોડા મોડા થશે, ગણતરીમાં કદાચ પદો થોડા વધારે થશે, પણ કંઈ એનાથી ડરવાની જરૂર નથી. સ્ટ્રેટ ફોરવર્ડ વેમાં આપણે જવાનું છે આગળ. અને મેં જે તમને કીધું છે એમ દ્વિતીય વિકલ્પમાં સામાન્ય રીતે આ સાબિત કરવાના દાખલા, જો ઇનકેસ પૂછાય છે તો સામાન્ય રીતે જનરલી સાબિત કરવાના દાખલા પૂછાતા હોય છે. અને એમાં પણ એક તો ત્રિકોણમિતિ પ્રતિવિધે, લોગવાળા અને આ ઘાતાંકી, આ ત્રણ મુખ્ય હોય છે. આ ત્રણની અંદર જ આ દ્વિતીય વિકલ્પમાં ફરતા હોય છે, ઓકે, મેઇનલી મેજરલી, ઓકે. અને એમાં પણ સાબિત કરવાની રીતમાં આપણે જો દ્વિતીય વિકલ્પ સુધીનું હોય સામાન્ય રીતે, તો આપણે જે આપણને વાય આપેલું હોય એના પરથી ડીવાય બાય ડીએક્સ અને એના પરથી ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર એ શોધી લઈએ. અને જો છેલ્લા પદ સુધીમાં આપણે ત્રણેય વચ્ચેનો આંતરિક સંબંધ જો મળી જાય છે દ્વિતીય વિકલિતમાં, તો કોઈ વાંધો નહીં, ડાયરેક્ટ આવી જશે. અને જો ઇનકેસ નથી મળતો, એટલે કે આપણે જયારે દ્વિતીય વિકલિત શોધીએ અને એના પદમાં આપણે વાય વન એટલે કે પ્રથમ વિકલિત અને વાય એ બંને આપણે એડજસ્ટ કરી શકતા એવા પદ નથી આવતા, તો ડાબી બાજુ બરાબર જમી બાજુ આવી જશે. આ દાખલા આપણે જસ્ટ જોયું આગળના એક્ઝામ્પલમાં આપણે સીધે સીધું સાબિત થઈ ગયું, એટલે કે દ્વિતીય વિકલિત પદ લાવ્યા એમાં બંને પ્રથમ વિકલિત અને વાય સેટ થઈ ગયા, એટલે અહીંયા સીધો સીધો જવાબ આવી ગયો. અહીંયા દ્વિતીય વિકલિત પદમાં વાય ટુ એટલે કે પ્રથમ વિકલિત ડીવાય બાય ડીએક્સ અને વાય એ એડજસ્ટ થાય એવા નથી, તો આપણે ડાબી બાજુ બરાબર જમણી બાજુ કરીને બતાવી દીધું. આ રીતે આપણે કરવાનું હોય, ઓકે. સો ધીઝ આર થિંગ્સ, આ રીતે દાખલા કરવાના હોય છે અને મજા આવે એવા છે, ઓકે. આમાં હું એક છેલ્લો દાખલો તમને બતાવી દઉં છું. યસ, આપણે આ દાખલો જોઈ લઈએ. જો e રેસ ટુ y x કૌંસમાં x + y = 1 હોય, તો સાબિત કરો કે d² y / dx² = dy / dx² હોલ સ્ક્વેર. યસ, એક સરળ એક્ઝામ્પલ છે. અહીંયા જસ્ટ આ જોઈને મારે એક જસ્ટ બીજું એક સજેશન તમારે કરવાનું છે. અહીંયા છે ને આપણે દ્વિતીય વિકલિત એ dy / dx આખાનો વર્ગ નથી. આપણે અહીંયા સમજીએ, આ બે ફરક પહેલા તો સમજીએ. અહીંયા d² y / dx² એ d by dx of dy by dx છે. જ્યારે dy by dx આખાનો વર્ગ એ બીજું કંઈ નથી, dy by dx into dy by dx છે. એ સાવ ફરક તમારે સમજવાનો છે, ઓકે. બંને વસ્તુ અલગ છે. યસ, d square y by dx square એટલે કે એ dy by dx નું પાછું x ને સાપેક્ષ આપણે વિકલિત કરીએ એ કેવા હશે. જયારે dy by dx આખાનો વર્ગ એટલે જે આપણે x into x કરીએ છીએ, યસ, પ્રથમ વિકલિત તો બે વખત ગુણાકાર છે. યસ, આ વસ્તુ ધ્યાન રાખવાનું છે. સર સર આપણે એ પેલા બસ થ્રુ મારા ધ્યાનમાં રહી ગયું, તો એ વસ્તુ અહીંયા હું તમને બતાવી દઉં. આ બંનેનો ફરક છે, આ બંને વસ્તુ અલગ અલગ છે, સમાન નથી. dy by dx નો આખાનો વર્ગ અને d square y by dx square એ બે વસ્તુ અલગ છે એમ અહીંયા બતાવી છે. d square y by dx square એ dy by dx નું પાછું વિકલન છે. જયારે dy by dx આખાનો વર્ગ એ dy by dx નું પાછું વિકલન નથી કરવાનું, પણ જે dy by dx આવ્યું એનું બે વખત ગુણાકાર છે. જે આપણે x square બરાબર x into x લખીએ છીએ, એ તે dy by dx આખાનો વર્ગ એ dy by dx into dy by dx એ રીતનું છે. જયારે d square y by dx square એ વસ્તુ અલગ છે, એ dy by dx નું પાછું બીજી એક વખત x ને સાપેક્ષ વિકલન છે, ઓકે. આ ધ્યાન રાખવાનું છે, ઓકે. નાઉ હવે આના પરથી આપણે આ સાબિત કરવાનું છે. તો એકચ્યુઅલી છે ને આ હું બે રીતે દાખલો બતાવું તમને. અહીંયા આપણા પાસે e રેસ ટુ y x + 1 = 1 છે, ઓકે. નાઉ અહીંયા ગુણાકારનો નિયમ ના લખવો હોય આપણે અને જસ્ટ ડાયરેક્ટ કરવું હોય, તો યસ, તમે પદોની અદલાબદલી પણ કરી શકો છો. એટલે અહીંયા હું શું કરીશ, e રેસ ટુ y ને અહીંયા લઈ જાઉં, તો મારા માટે અહીંયા શું આવશે, x + y = 1 upon e રેસ ટુ y થઈ જશે. યસ, 1 upon e રેસ ટુ y છે અને ઉપર લઈ જશે એટલે ઘાત ઋણ થશે. એટલે અહીંયા x + 1 = e રેસ ટુ - y થશે. નાઉ હવે અહીંયા આનું x ને સાપેક્ષ વિકલન કરીએ, ઓકે. એટલે અહીંયા સમીકરણ એક નું x ને સાપેક્ષ વિકલન કરતા, ઓકે. એટલે અહીંયા d by dx of x plus 1 is equals to d by dx of e raise to minus y. આ વસ્તુ થઈ ગઈ. યસ, d by dx of x એટલે 1 plus d by dx of 1 0 is equals to અહીંયા d by dx of e raise to minus y, ઓકે.
या एक्स के सापेक्ष विकलित छे ई रेस टू एक्स होत ते प्रमाणित रूप थतो या एक्स ની જગ્યાએ માઈનસ વાય છે એટલે પ્રથમ આપણે ઈ રેસ ટુ માઈનસ વાય લખીશું અને અહીંયા ડી બાય ડી એક્સ ઓફ માઈનસ વાય ઓકે જેને એક્સ સમજીને વિકલિત કરી જેનું પાછું આપણે લખવાનું છે ઓકે એટલે અહીંયા શું આવશે વર ઇઝ ઇક્વલ્સ ટુ ઈ રેસ ટુ માઈનસ વાય યસ અહીંયા માઈનસ બાર આવી જશે બાકી રહેશે મારા પાસે ડી વાય બાય माइनस तो आज आई गेद डीवाय बाय डीएक्स इज इक्वल्स टू आज अंश में जाए माइनस द्वितीय विकलित छे पाछू विकलित करवू पड़शे एटले अहींया समीकरण बे नुं एक्स ने सापेक्ष विकलित ओके नाउ અહીંયા આપણને મળશે ડી બાય ડીએક્સ ઓફ ડીવાય બાય ડીએક્સ ઇન્ટુ ડી બાય ડીએક્સ ઓફ માઇનસ ઈ રેસ ટુ વાય માટે આ થઈ ગયું ડી સ્ક્વેર વાય અપન ડીએક્સ સ્ક્વેર માઇનસ બાર આવશે અને ડી બાય ડીએક્સ ઓફ ઈ રેસ ટુ વાય માટે d square y upon dx square is equals to minus yes x ના સાપેક્ષ વિકલિત છે અને e raised to y છે એટલે અહીંયા તો પહેલા તો e raised to y into d by dx of y માટે અહીંયા d square y upon dx square minus e raised to y into આ થશે dy by dx હવે આપણે જોઈએ તો પ્રથમ પરિણામમાં dy by dx बराबर minus e raise to y છે એટલે minus e raise to y ની જગ્યાએ આપણે dy by dx લખી શકીએ તો આ વસ્તુ આપણે અહીંયા મૂકી દઈએ માટે અહીંયા d square y by dx square is equals to આની જગ્યાએ આપણે dy by dx લખીએ ના બીજું આ dy by dx એટલે કે આ શું થઈ ગયું dy by dx નો વર્ગ d square y upon dx square is equals to dy by dx આખાનો વર્ગ યસ આ તમારું સાબિત खबर पड़े पदों की अदला बदली कर जवाब लावानो ओके तो कोई प्रॉब्लम नहीं આપણે એમને એમ કરી નાખીએ આ જેમ છે એના પ્રમાણે જ કરીએ ચલો ને હું બતાવું છું તમને ઓકે અહીંયા હું હંમેશા કહેતો હોઉં છું દાખલો એક જ રીતે થાય એવું જરૂરી નથી હોતું અને જો સર બતાવે છે એ જ રીતે થાય એવું બી જરૂરી નથી હોતું આપણને જો બીજો કોઈ વિચાર આવતો અને બીજા કોઈ આઈડિયાઝ આવતો તો આપણે એના પ્રમાણે પણ આગળ વધી શકીએ અહીંયા મેઇન છે તમને પોતાનું લોજિક ડેવલપ કરવાનું ઓકે એટલે અહીંયા હું તમને આ બતાવું છું કે બીજી રીતે પણ કેવી રીતે થશે ઓકે અહીંયા બીજી રીતે બાજુમાં જ બતાવી દઉં છું અહીંયા સાબિત કરવાનું છે આનું બંને બાજુ એક્સ ના સાપેક્ષ વિકલન કરો અને અહીંયા યસ ડી બાય ડી એક્સ ઓફ ઈ રેસ ટુ વાય એક્સ પ્લસ વન ઇઝ ઇક્વલ્સ ટુ ડી બાય ડી એક્સ ઓફ વન યસ અહીંયા u into v થયું એટલે અહીંયા d by dx of e raise to y into x plus 1 plus e raise to y into d by dx of x plus 1 જમણી બાજુ અચળ પદ છે એનું વિકલન 0 થઈ ગયું અહીંયા e raise to y એટલે અહીંયા e raise to y into dy by dx કૌંસમાં x plus 1 પ્લસ અહીંયા ઈ રેસ ટુ વાય ડી બાય ડી એક્સ ઓફ એક્સ એટલે વન પ્લસ ઝીરો ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો
એટલે મારા પાસે અહીંયા શું થશે, ઈ રેસ ટુ વાય ડીવાય બાય ડીએક્સ, સોરી હજુ પણ આને આ રીતે લખું, ઈ રેસ ટુ વાય એક્સ પ્લસ વન ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા પ્લસ ઈ રેસ ટુ વાય ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો થઈ ગયું. ના તમે છે ને અહીંયા આ દાખલાને બે રીતે પણ ગણી શકો છો. ઓકે, આ ઈ રેસ ટુ વાય ઇન્ટુ એક્સ પ્લસ વન આવી ગયું. ઈ રેસ ટુ વાય ઇન્ટુ એક્સ પ્લસ વન બરાબર શું છે, તો વન મૂકી દો, અથવા તો આખામાંથી ઈ રેસ ટુ વાય સામાન્ય કાઢી નાખો તો તમને ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ્સ ટુ વન અપન એક્સ પ્લસ વન મળશે, અને વન અપન એક્સ પ્લસ વન એટલે ઈ રેસ ટુ વાય એ પણ તમને મળી જાય. ઓકે, સો બંને રીતે કરી શકાય છે. એટલે અહીંયા આપણા પાસે આ આવી ગયું, અહીંયા ઈ રેસ ટુ વાય ઇન્ટુ એક્સ પ્લસ વન છે. ઈ રેસ ટુ વાય ઇન્ટુ એક્સ પ્લસ વન બરાબર શું છે, વન. એટલે આપણે વન મૂકી શકીએ, માટે વન ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ પ્લસ ઈ રેસ ટુ વાય ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો, માટે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ઈ રેસ ટુ વાય થઈ ગયું. જો આપણે અહીંયા પરિણામ મેળવ્યું તો એ પરિણામ ત્યાં આવી ગયો. બાકીનો દાખલો આ રીતે કરી નાખવાનો, બાકીનો તમારો પછી સેમ જ દાખલો છે. ડીવાય બાય ડીએક્સ આવી ગયું છે, જ મહત્વનું છે. બાકીનો દાખલો આપણે આ રીતે ગોઠવી દેવાનો છે, તમારો જવાબ આવી જશે. સો આ રીતે છે, કારણ કે અહીંયા મેં પહેલા પદોની અદલા બદલી કરીને ગોઠવણી કરી. એટલે તમારો સવાલ ઓબ્વિયસલી એઝ અ સ્ટુડન્ટ તમે સવાલ કરો, તમે તો ટીચર છો, તમે તો આ આમ કરવાનું છે તેમ કરવાનું છે એમ કરી લો. પણ અમારા સ્ટુડન્ટ નું શું, અમને કેવી રીતે એકદમ ખ્યાલ આવે કે આ રીતે અદલા બદલી કરીને જવાબ આવી જાય, તો એના માટે જ મેં બીજી રીતે તમને બતાવ્યો છે. બીજી રીતે આપણે જસ્ટ દાખલો કરીએ તો ઓબ્વિયસલી આપણે તો સીધે સીધે ચાલુ કરીએ, તો એ સીધે સીધે ચાલુ કરવું તો તમે ઈ રેસ ટુ વાય ઇન્ટુ એક્સ પ્લસ વન ઇઝ ઇક્વલ્સ ટુ વન એ તમે લખી નાખ્યું, અને એના પ્રમાણે પછી તમે વિકલન કરીને જોયું તો આપણા પાસે ડીવાય બાય ડીએક્સ બરાબર માઇનસ ઈ રેસ ટુ વાય મને મળે છે. યસ, એ આવી ગયું. સેકન્ડ પાર્ટ તમે આ રીતે જ કરવાનો છે, આગળ એક્સટેન્શન કરી શકો છો, રીતે આપણે દાખલો બતાવી શકીએ. ઓકે, ના અહીંયા આજી વસ્તુઓ થઈ ગઈ. ઓકે, હવે છે અહીંયા મારે બીજી કઈ વસ્તુ તમને બતાવવાની છે. આ સાથે પાંચ પોઈન્ટ સાત થઈ ગયું છે. આના પછી આપણે મધ્યકમાન પ્રમેય એટલે કે બે પ્રમેયો ભણવાના છે. એકચ્યુઅલી એપ્લિકેશન છે, ત્રિકોણમિતિ સોરી વિકલિતની એપ્લિકેશન છે, એનો ઉપયોગ છે. પણ અહીંયા આપણને સાથે આપ્યું છે, આપણે જોવાનું છે એક મધ્ય રોલનો પ્રમેય અને મધ્યકમાન પ્રમેય, એ વસ્તુ જોવાની છે. પણ એ બે વસ્તુ સમજાવતા પહેલા છે ને, મારે તમને વિકલિતનો ભૌમિતિક અર્થ એટલે ભૌમિતિની રીતે ભૌમિતિક અર્થ શું થાય એ મારે તમને સમજાવવું છે, અને એનામાં સહેજ થોડો જ ટાઈમ છે, એને સમજાવીને પછી હું તમને એ બે વસ્તુ એપ્લિકેશન સમજાવવા માંગુ છું. તો અહીંયા એ હું નેક્સ્ટ લેક્ચરમાં રાખીશ, પણ આજના લેક્ચરમાં થોડા હું પ્રકરણના બે બીજા હું તમને દાખલા બતાવી દેવા માંગુ છું, કે જેનાથી આપણે કન્ટિન્યુટી જળવાઈ રહે, અને આપણે જે ગણ્યા છે એ પ્રમાણેના દાખલા છે, નવા કોઈ નથી. એમાં કંઈક જણવા જેવું છે એવું આપણે જોઈ લઈએ, અને એ બે દાખલા હું તમને પ્રકરણના બતાવું છું. અને જે મેં તમને કીધું છે મધ્યકમાન એટલે કે આના પાસે પાંચ પોઈન્ટ આઠ એટલે કે રોલનો પ્રમેય અને મધ્યકમાન પ્રમેય એ બે વસ્તુ આપણે ભણવાની છે. એના પહેલા મારે બીજી સમજ આપવાની છે વિકલિતની, વિકલિતનો ભૌમિતિક અર્થ એ મારે તમને સમજાવવાનો છે, અને એ બહુ સરસ છે, અને એનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ આપણે કરીશું. જે આપણે નેક્સ્ટ ચેપ્ટર જે છે ને વિકલિતના ઉપયોગ, એમાં એ વસ્તુનો પાછો ઉપયોગ થશે. એટલે ભૌમિતિક અર્થ હમણાંથી સમજાવું છું, કે જેનાથી તમારે નેક્સ્ટ છઠ્ઠું ચેપ્ટર જયારે આપણે ભણીશું વિકલિતના ઉપયોગ ત્યારે સરળ થઈ જાય. અને અહીંયા જે આપણે મધ્યકમાન પ્રમેયો ભણવાના છે બે, એટલે કે રોલનો પ્રમેય અને મધ્યકમાન પ્રમેય, એ સમજવામાં ખૂબ જ સરળતા થઈ જશે. ઓકે, એટલે એ જસ્ટ સમજાવીને આખું હું ભેગું લઈશ, પણ હમણાં આની કન્ટિન્યુટીમાં તમને પ્રકરણના એક બે ઉદાહરણના દાખલા હું તમને બતાવું છું. ઓકે, યસ, મેં અહીંયા બે દાખલા લખ્યા છે. નીચેના વિધેયોના એક્સ વિશે વિકલિત મેળવો. અહીંયા રૂટ થ્રી એક્સ પ્લસ ટુ પ્લસ વન છેદમાં વર્ગમૂળમાં ટુ એક્સ પ્લસ ફોર. હવે એટલે અહીંયા જે દાખલા બતાવું છું, ચોપડીમાં ગમે તે રીતે કરેલા હોય, આપણે જે મેઇન ફંડામેન્ટલ રીત કરીએ છીએ, જે પ્રમાણે રૂપો યાદ રાખ્યા છે એ પ્રમાણે કરીશું તો ઘણું સરળ પડશે. એટલે કેવી રીતે આનું એક્સ ના વિશે વિકલિત મેળવવાનું છે, આપણે આ મેળવવાનું છે ડી બાય ડીએક્સ રૂટ થ્રી એક્સ પ્લસ ટુ પ્લસ વન અપન રૂટ ટુ એક્સ સ્ક્વેર પ્લસ ફોર મેળવવાનું છે. ઓકે, યસ, એટલે બે વિધેયો વચ્ચે સરવાળો સંબંધ છે. એટલે અહીંયા ડી બાય ડીએક્સ રૂટ થ્રી એક્સ પ્લસ ટુ પ્લસ d by dx of 1 upon root 2x square plus 4
એટલે આપણે લખી શકીએ. ઓકે, નાવ અહીંયા આપણે જોઈએ તો ડી બાય ડી એક્સ રૂટ થ્રી એક્સ પ્લસ ટુ, અને એ સૌથી બહારનું વિધેય શું થશે વર્ગમૂળમાં, તો આપણા પાસે છે ડી બાય ડી એક્સ ઓફ રૂટ એક્સ વન અપન ટુ રૂટ એક્સ. અહીંયા એક્સ ની જગ્યાએ થ્રી એક્સ પ્લસ ટુ છે, અહીંયા વન અપન ટુ રૂટ થ્રી એક્સ પ્લસ ટુ ઇન્ટુ ડી બાય ડી એક્સ ઓફ થ્રી એક્સ પ્લસ ટુ. આને આપણે એક્સ સમજીને કર્યું છે, આ વસ્તુ થશે. ના, હવે અહીંયા આવશે ડી બાય ડી એક્સ ઓફ વન અપન રૂટ ટુ એક્સ સ્ક્વેર પ્લસ ફોર. ઓકે, ના હવે આપણને અહીંયા આપણે જોઈએ તો યસ, આપણા પાસે ડી બાય ડી એક્સ ઓફ વન બાય એક્સ નું છે. વન બાય એક્સ નું શું થાય, તો કે માઇનસ વન અપન એક્સ સ્ક્વેર, એ રીતે આપણને મળે. ઓકે, પણ અહીંયા આપણને યસ વન અપન રૂટ એક્સ છે, તો અહીંયા આપણે છે ને ડી બાય ડી એક્સ, અને આપણે ટુ એક્સ સ્ક્વેર પ્લસ વન માઇનસ વન બાય ટુ આ રીતે લઈ શકીએ. યસ, ટુ એક્સ સ્ક્વેર પ્લસ વન વર્ગમૂળમાં છે, રાખાની એક દૂતયાંશ ઘાત આ પદ ને આપણે ઉપર લઈ જઈશું, માઇનસ વન બાય ટુ થશે. ઓકે, સો અહીંયા આવે વન અપન ટુ રૂટ થ્રી એક્સ પ્લસ ટુ ડી બાય ડી એક્સ ઓફ થ્રી એક્સ, એટલે આપણને મળશે આ થ્રી પ્લસ ઝીરો, કારણ કે ડી બાય ડી એક્સ ઓફ થ્રી એક્સ વન ત્રણ અચળ છે, ત્રણ બાર આવે, ડી બાય ડી એક્સ ઓફ એક્સ વન થ્રી ઇન્ટુ વન થ્રી, અને અચળ નું વિકલન ઝીરો, એટલે આ થઈ જશે થ્રી પ્લસ ઝીરો. યસ, અહીંયા યસ સૌથી છેલ્લી બારનું પદ વિધેય શું આવશે, તો કે ઘાત એક્સ ની એન ઘાત વાળું, એટલે અહીંયા એક્સ ની એન ઘાત પ્રમાણે છે, એટલે અહીંયા એક્સ ની એન નું એન એક્સ રેસ ટુ એન માઇનસ વન, એટલે અહીંયા માઇનસ એન બરાબર માઇનસ વન ટુ વન બાય ટુ છે, માઇનસ વન બાય ટુ ટુ એક્સ સ્ક્વેર પ્લસ ફોર રેસ ટુ માઇનસ વન બાય ટુ માઇનસ વન એન એક્સ રેસ ટુ એન માઇનસ વન ઇન્ટુ ડી બાય ડી એક્સ ઓફ જેને એક્સ સમજીને અહીંયા કર્યું છે એ ટુ એક્સ સ્ક્વેર પ્લસ ફોર. ઓકે, એટલે આ થશે મારા પાસે થ્રી અપન ટુ રૂટ થ્રી એક્સ પ્લસ ટુ અહીંયા માઇનસ વન બાય ટુ ટુ એક્સ સ્ક્વેર પ્લસ ફોર ની માઇનસ ત્રણ દ્વિતીયાંશ ઘાત ઇન્ટુ ડી બાય ડી એક્સ ઓફ ટુ એક્સ સ્ક્વેર, એટલે આ થશે આપણા પાસે ફોર એક્સ પ્લસ ઝીરો. અહીંયા અને તમે થ્રી બાય ટુ વન અપન રૂટ થ્રી એક્સ પ્લસ ટુ માઇનસ આ આપણા પાસે ફોર એક્સ ટુ એક્સ સ્ક્વેર પ્લસ ફોર રેસ ટુ માઇનસ થ્રી બાય ટુ અપન ટુ, બે બે કટ થશે, અને તમે આને નીચે પણ લઈ જઈ શકો છો, તો જેમ છેમ રાખો તો આને ઉપર પણ લઈ જઈ શકો તો પણ વાંધો નથી. અલ્ટિમેટલી આનો જવાબ આપણે આ રીતે લખી શકીએ, ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા થ્રી બાય ટુ વન અપન રૂટ થ્રી એક્સ પ્લસ ટુ, અને અહીંયા પ્લસ ટુ માઇનસ સોરી માઇનસ ટુ એક્સ છેદમાં ટુ એક્સ સ્ક્વેર પ્લસ ફોર આખાની ત્રણ દૂતાંશ. આ રીતે તમે લખી શકો છો, બંને માંથી કોઈ પણ જવાબ તમે લખી શકો છો, ધેર ઇઝ નો પ્રોબ્લેમ. યસ, આને ઉપર લઈ જશો અને થ્રી એક્સ પ્લસ ટુ ની માઇનસ વન બાય ટુ લખશો તો કોઈ પ્રોબ્લેમ નથી, ના અહીંયા લખશો તો પ્રોબ્લેમ નથી. યસ, વિકલનમાં ગમે તેવા અટપટા દાખલા આપણે જસ્ટ બેઝિક સ્ટેપ પ્રમાણે આગળ વધતું જવાનું, દાખલો એની જાતે જ આપણને જવાબ મળશે. ઓકે, ના હવે છે ને અહીંયા આગળ જે જોઈએ એ યસ, આનું આપણે એક્સ સાપેક્ષ વિકલન કીધું છે, આમાં થોડું સમજવાનું છે. ઓકે, એટલે આનું ડી બાય ડી એક્સ ઓફ લોગ એક્સ બેઝ સેવન આ આપણે શોધવાનું છે. યસ, હવે છે ને આપણે જયારે પ્રમાણિત વિકલિત જોતા હતા ત્યારે મેં એક સ્પષ્ટતા કરી હતી કે જયારે બી કોઈ પણ લઘુગુણકીય વિધેયનું આપણે વિકલન હોય તો આધાર ઈ હોવો જોઈએ, તો જ એનું વિકલન છે. બાકી આધાર ઈ ના હોય તો આપણે, જો બીજો કોઈ આધાર હોય તો આપણે આધાર પરિવર્તનના નિયમ પ્રમાણે આધાર ઈ કરીને પછી જ આપણે એનું આગળ વધવું જોઈએ. આધાર ઈ સિવાય વિકલિત થશે નહીં. એના સિવાય કોઈ પણ ત્રિકોણમિતિય વિધેયનું જો આપણે વિકલિત કરીએ છીએ તો ત્રિકોણમિતિય વિધેયો એ રેડિયન માપ માટે જ
એના ત્રિકોણમિતિ વિધેયના જે વિકલિતો છે ફક્ત રેડિયન માપ માટે જ પ્રમાણિત રૂપો છે, બીજા કોઈ માપ માટે નથી. એટલે જો ખૂણો રેડિયન સિવાય બીજું કોઈ અંશ માપમાં આપેલો હોય તો આપણે એને રેડિયનમાં ફેરવીને પછી જ એનું વિકલિત કરી શકીએ છીએ, એવો મેં દાખલો તમને આગળ બતાવ્યો પણ હતો. એટલે આ બધી વસ્તુ ધ્યાન રાખવાની હોય છે. ઓકે, એટલે અહીંયા પણ આ જ વસ્તુ છે. સૌથી બહારનું વિધેય લોગ છે, પણ લોગ યસ અહીંયા એક્સ બે લોગ એક્સ અહીંયા લખ્યું છે ને, એટલે અહીંયા આધાર ઈ છે. આપણે ગણિતમાં આ વસ્તુ સ્વીકારીને ચાલવાની છે કે કઈ પણ આધારમાં કઈ પણ ના લખેલું હોય તો આધાર ઈ છે એવું સમજવાનું, અથવા તો ઈ માટે એલએન વાપરી બેમાંથી એક હોય, અને જો બીજો કોઈ આધાર હશે તો રીતે લખેલું હશે. અહીંયા જો 12 છે લોગ 7, આધાર 7 છે. ઓકે, એમ જોવા જઈએ સૌથી બહારનું વિધેય લોગ છે, પણ લોગ આધાર 7 છે. એટલે પહેલા આપણે અહીંયા આધાર ઈ કરવો પડશે. ઓકે, એટલે આધાર ઈ કરવા માટે અહીંયા આપણે ઈ લાવવો પડશે. તો આનું આપણે આધાર પરિવર્તનના નિયમ પ્રમાણે લોગ ઓફ લોગ એક્સ છેદમાં લોગ 7 કઈ રીતે હું લખું છું આધાર પરિવર્તનનો નિયમ. એટલે અહીંયા આપણા પાસે લોગ એ બેઝ બી હોય, જો મારે અહીંયા આધાર સી કરવો છે તો લોગ એ બેઝ સી છેદમાં લોગ બી બેઝ સી. ઓકે, આ રીતે આપણે આધાર પરિવર્તન કરી શકીએ છીએ. હવે આને તમે આના સાથે સરખાવો તો અહીંયા એની જગ્યાએ લોગ એક્સ છે અને અહીંયા સોરી આ પણ, અને આની સાથે સરખાવશો તો અહીંયા એની જગ્યાએ લોગ એક્સ છે અને બીની જગ્યાએ 7 છે. હવે મારે આનું જો લઘુગુણક આનું જો મારે વિકલિત કરવું હોય તો આધાર ઈ થવો જોઈએ. અહીંયા મારે ઈ લાવવો પડે. અહીંયા ઈ લાવવો હોય તો અહીંયા જે રીતે સી ની જગ્યાએ ઈ, અને ઈ હોય તો ઈ લખવાની જરૂર નથી. એ મેં તમને પહેલાથી કીધી છે ને, આપણે પ્રેક્ટિસ રાખવાની. એટલે અહીંયા જે સી કર્યું છે એવું મારે અહીંયા ઈ જોઈએ, તો અહીંયા લોગ એ બેઝ ઈ થવું જોઈએ. એટલે એની જગ્યાએ લોગ એક્સ છે એટલે લોગ લોગ ઓફ લોગ એક્સ બેઝ ઈ, અને લોગ બી બેઝ સી, અહીંયા લોગ 7 બેઝ ઈ. આ રીતે આધાર પરિવર્તનનું વાપરવાનું છે. ઓકે, ના હવે આમાં શું થશે, 7 એ અચળ છે, અચળ નું લોગ પાછું અચળ, એટલે આ કુલ અચળ છે. અને જો અચળ ગુણાંકમાં હોય તો 12 આવી જાય. અહીંયા 1 અપન લોગ 7 એ અચળ થઈ જશે. એટલે અહીંયા 1 અપન લોગ 7 ઇન્ટુ ડી બાય ડીએક્સ ઓફ લોગ ઓફ લોગ એક્સ. હવે બાકીનું ઇઝી છે, આગળ તમે આ રીતે દાખલા ગણેલા છે. મેઇન આ વસ્તુ હતું અહીંયા આધાર પરિવર્તન કરવાનું. બાકી બધા હવે ઈ થઈ ગયા, આ પણ ઈ છે. આપણે ગમે ત્યાં હોય અગર ઇન કેસ અંદર પણ 7 હોય ને તો પણ તમારે એનું દૂર કરવાનું, પછી દાખલો કરી શકાશે, બાકી દાખલ કરી શકાશે નહીં. એટલે અહીંયા આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. કોઈ પણ લઘુગુણક વિધેયનું જ્યારે વિકલિત કરવાનું આવે તો લઘુગુણનનો આધાર બેઝ ઈ હોવો જોઈએ, તો જ એનું વિકલન થશે, બાકી વિકલન થશે નહીં. એના માટે આ વસ્તુ આપણે લીધી છે અને એટલે જ મેં દાખલો લીધો છે. ઓકે, ના હવે આપણા પાસે આવી જશે 1 અપન લોગ 7 આનું 1 અપન લોગ એક્સ ઇન્ટુ ડી બાય ડીએક્સ ઓફ લોગ એક્સ, જે આપણે કરીએ છીએ એ પ્રમાણે છે. 1 અપન લોગ 7 1 અપન લોગ એક્સ ડી બાય ડીએક્સ ઓફ લોગ એક્સ આપણા પાસે એક્સ, એટલે આપણને છેલ્લે જવાબ આવશે 1 અપન એક્સ ઇન્ટુ લોગ 7 ઇન્ટુ લોગ એક્સ. આ તમારો જવાબ, આ રીતે તમારો દાખલો કરવાનો છે. ઓકે, નાઉ અહીંયા હું આ બતાવું છું આજનું લેક્ચર. તમારે બીજા દાખલા જે કરવાના છે આગળ, એટલે કે આગળ જે આપણે મધ્યકમાન પ્રમેય સમજવાનું છે, એના માટે મેં તમને કીધું પ્રમાણે વિકલિતનો ભૌમિતિક અર્થ અને એના પ્રથમ બે મધ્યકમાન પ્રમેયો સમજાવીશું, એના પછી આપણે દાખલાઓ 5.8 કરીશું. સરળ છે, અઘરું કંઈ નથી. એટલે એ આખું સળંગ બની એટલા માટે મેં બાજુમાં રાખ્યું છે. અને આજે મેં 5.7 તમને અમુક બે દાખલાઓ કરાવડાયા છે. ઓકે, 5.7 મેં તમને દાખલાઓ મેં તમને કરાવ્યા છે 13, 14, અને 16મો દાખલો મેં તમને કરાવડાયો છે. આજે તમારે પાછા 13, 14, 15, 16 4 દાખલાઓ તમારે, 3 મેં દાખલા કરાવ્યા છે પણ છતાંય તમારે પાછા કરવાના છે. એટલે આજનું તમારું હોમવર્ક અહીંયા હું લખું તો સ્વાધ્યાય 5.7 એક્ઝામ્પલ 12, 13, 14 સોરી 12 નથી 13, 14
મને બતાવવાનું છે, તેર ચૌદ પંદર સોળ આ ચાર દાખલા પાંચ પણ સાતમાં કરવાના છે. તૈયારીઓ બધા સાથે કરતા રહેજો, રેગ્યુલરલી બધા જ વિડીયો જોતા રહેજો. જેમ જેમ હું વિડીયો અપલોડ કરું છું ડેલી બેઝિસ, એ પ્રમાણે તમારે ડેલી બેઝિસ તમારે એટલું ફરજિયાત કરવાનું છે. અને જે દિવસનું હોમવર્ક હોય એ દિવસે જ પતાવીને નેક્સ્ટ ડે મને બતાવવાનો પ્રયત્ન કરો. ઓકે, ચાલો.